જય માતાજી. જીવન જ્યોતિ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે સાંભળીશું ચાહલા ભુવાની માં મેલડીમાંની વાર્તા. જો આ વિડીયો આપને પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો, અને બાજુમાં આવેલ બેલ આઇકોન પર ક્લિક ન કરી હોય તો ક્લિક કરો, કે જેથી અમારા નવા વિડીયોની જાણકારી આપને મળતી રહે. બોલો મેલડી માતા કી જય. ઘણા વર્ષો પહેલાની કાંધ ગામની આ વાત છે. આ કાંધ ગામમાં 18 વર્ણની વસ્તી રહેતી હતી. માના નવરાત્રીના રૂડા દિવસો હતા. બધા જ પોતપોતાના દેવીના મઢને બાંધીને બેઠા હતા. ક્યાંક કોઈ માના ગરબા ગાય છે અને ભજન કરે છે, તો કોઈ માના ધૂપ ધુવાણા કરે છે, તો કોઈ માને જમાડે છે, માના નામના હાકલા ફડકારા થાય છે, ડાક ડમર વાગે છે. આ કાંધ ગામમાં હવે એક માં મેલડીના ભુવા રહેતા હતા. તેનું નામ હતું ચાહલા ભુવા, જે રોજ માના ધડીમલે માનું ભજન સ્મરણ કરે અને માના ધૂપ ધુવાણા કરે, માને તે રોજ જમાડે અને માં મેલડી તેની સાથે વેણે વાતું કરે છે. ગામે ગામ હવે ચાહલા ભુવા અને તેની માં મેલડી માના નામના ડંકા વાગવા લાગ્યા છે. માં ભગવતી જોગમાયા સૌના કામ કરે છે. માને હવે કંઈક વાત રાખવી હશે. આમ કરતા કરતા એક વખતની વાત છે, આ ગામની ધરતી પર 3.5 વર્ષનો કારમો દુષ્કાળ પડે છે. નદી કુવા તળાવમાં નીર ફૂટી ગયા છે. માલ ઢોર હવે મરવા લાગ્યું છે. પશુ પંખી તરસે મરે છે. 12 ગાંવ સુધી પનિહારી પાણી ભરવા જાય ત્યારે માંડ થોડું પાણી મળે છે. આવો કપરો કાળ આવ્યો છે ત્યારે નાતના બધા માણસોએ ભેગા થઈને ચાહલાની માં મેલડીમાંના મઢે આવે છે અને કહે છે કે અરે ચાહલા ભુવા, આપણી મેલડી દેવને હવે એકવાર પૂછો ને કે હવે અમે શું કરીએ અને ક્યાં જઈએ. માને પૂછો, હવે માને રજા માગો. આ રાખ રૈયત હવે મરવા લાગી છે. માં હવે કંઈક માર્ગ બતાવે તો અમે ક્યાંક પરદેશ કમાવા માટે જઈએ. હવે ચાહલો ભુવો માને ગુગળનો ધૂપ કરી દેવીના ડાક ડમર વગાડે છે. ત્યાં તો ખમ્મા ખમ્માના ખમકારા થાય છે. માળી કહે છે કે પૂછો શું પૂછવું છે. ત્યારે બધા કહે છે કે માળી, કારમો કાળ આવ્યો છે, હવે અમને અહીંથી જવાની રજા આપો માં, અમે રજા માંગવા આવ્યા છીએ. ત્યારે માં કહે છે, અરે દીકરાઓ, આ મલકમાં કારમો કાળ પડ્યો છે ને, તો હું મેલડી આજે તમને રજા આપું છું કે જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ મને તમે ભેગી લઈ જજો, અને જો મને મૂકીને જાઓ ને તો પણ મારા ધણીબલે તમારે 12 મહિને એકવાર મને જમાડવા જરૂર આવવું પડશે. મારા ચાહલાને કહેજો કે 12 મહિને મને અહીં જમાડવા આવે, હું ચાહલાની રાહ જોઈશ. આ હું ચાહલાની મેલડી બોલું છું. હું એક તમને હવે એંધાણી આપું છું કે આ મલકમાં ચારે બાજુ કારમો કાળ પડ્યો છે, પણ હું જોઉં છું કે અહીંથી તમારા માલ ઢોરને લઈને સવાર પડે તે પહેલાં આ ગામનો સીમાડો મૂકીને અહીંથી ચાલ્યા જાઓ. હવે તમારા અન્ન જળ અહીં ઘૂટી ગયા છે. હું મેલડી આજે તમને રજા આપું છું. તમારે અહીંથી ચાલતા જતા એક વિરમગામ પરગણું આવશે. ત્યાં મુંજસર તળાવ છે. આ તળાવ ખોદાય છે અને તેમાં તમને મજૂરી કામ મળી રહેશે. હું આજે ચાહલાને કહું છું કે તે પહેલા વિરમગામ ન જાય, તે પહેલા જે વિઠલાપર ગામ આવે છે તેનો માર્ગ પકડે અને તેના પાદરમાં તે રાત રોકાય અને પછી તે સીધો હળવદ જાય. નાત ભલે બધી વિરમગામ જાય, પછી તે હળવદમાં રોકાઈ જાય. માં ભગવતી માં મેલડીએ ચાહલાને એટલું જ કીધું અને બધાને રજા આપી. ત્યારે બધા માની રજા લઈ ચાહલા ભુવાને કહે છે કે અરે ચાહલા ભુવા, આપણે બધા હવે કાલે સવારે કાંધ ગામ મૂકીને અહીંથી નીકળી જઈશું. ત્યારે માં મેલડી કહે છે કે અરે ચાહલા, હવે મને દેવીને છેલ્લો એક ધૂપનો ધુવાણો દઈ દે, પછી તું 12 મહિને મને જમાડવા જરૂર પાછો આવજે. હું તારી રાહ જોઈશ દીકરા. 12 મહિનામાં તો હું તારી વેળા વાળી દઈશ. હવે તમે કાલે સવારે અહીંથી નીકળી જજો અને તું વિઠલાપર ગામના પાદરમાં રોકાઈને અને દિવસ સાથમે ત્યારે મારો ધૂપનો ધુવાણો કરજે. જો મેલડી હું ક્યારેય તારા તળ ખૂટવા દઉં ને તો માનજે,
કે હું ચાહલાની દેવી બોલું છું. હવે સવાર પડે છે, બધા માની પાડે પાલક પાસે આવીને માથું ટેકવતા જાય છે અને ચાહલો તેની માથે હાથ મૂકતો જાય છે. હવે બધા પોતાનો કબીલો મૂકીને અને માનો મઢ મૂકીને ગાડા લઈને ત્યાંથી ચાલતા થાય છે. હવે વિરમગામની વાટ તે બધા પકડે છે અને રસ્તામાં હવે વેઠલા પર ગામ આવે છે. ત્યાં ચાહલાનું ગાડું વેઠલા પર ગામના પાદરમાં આવીને ઊભું રહે છે. ચાહલાને હવે માતાના શબ્દો યાદ આવે છે. તે પોતાના ગાડાના બળદને ત્યાં છોડે છે અને ઘરવખરીનો સામાન ઉતારી અને ત્યાં પડાવ નાખે છે. પાસે જ એક તળાવ છે જેનું પાણી ખારું હતું, પણ ચાહલાએ જેવું પાણીમાં સ્નાન કર્યું કે માએ તે પાણીને પણ મીઠું બનાવી દીધું છે. અને ત્યાં ચાહલો હવે આસન જમાવીને બેઠો છે. થોડાક લાકડા સળગાવીને દેવીના ધૂપનો સમય થતાં જ દેવીને ધૂપ કરવા ચાહલો ભૂવો બેઠો છે. એક નળિયામાં તેને ગુગળનો ધૂપ કર્યો છે અને કબીલાના છોકરા ત્યાં માના ડાક ડમર વગાડે છે અને સંધ્યાનો સમય થયો છે. હવે દેવીનું આરાધન થાય છે અને ચાહલો ભૂવો માને જમાડે છે. હવે ડાક હાથમાં વાગે છે અને ડમર આકાશમાં ગાજે છે. પાવા ધરતી પર વાગે છે અને તેનો નાદ 14 બ્રહ્માંડમાં ગાજે છે અને આકાશમાં એક સુંદર આભા મંડળ રચાયું છે. હવે આકાશમાં ઘોઘરા વાગે છે, શંખ વાગે છે અને દેવી ત્યાં રમે છે. વિઠલા પરના દરબાર ત્યાં ઘોડે સવારી કરતા કરતા નીકળે છે અને જુએ છે તો જોગીડા જેવો ચાહલો બેઠો છે. વાળની વાટો વણાઈ ગઈ છે, કપાળમાં ચાંદલો કર્યો છે અને હાથમાં માના નામની માળા છે. હે માં મેલડી, હે માં મેલડી, હે માં મેલડી નું સતત નામ સ્મરણ કરે છે. હવે દરબારની નજર જ્યાં ધૂપનો ધુવાણો આકાશમાં જતો હતો તે તેને જોયો અને આકાશ સામે તેને જ્યાં નજર કરી તો આકાશમાં એક સુંદર આભા મંડળ રચાયું છે અને તેમાં ડાક ડમર વાગે છે. ત્યાં તો દરબાર ઘોડા પરથી નીચે ઉતરી અને તેના મોઢામાંથી શબ્દો નીકળી ગયા છે કે આ હા હા, આ શું હશે. દરબાર હવે આશ્ચર્યચકિત થઈને સ્થિર ઊભા ઊભા આભા મંડળને સતત જોયા જ કરે છે. અરે આ શું હશે. હવે તેની નજર ચાહલા તરફ જાય છે અને તેને એમ થાય છે કે નક્કી આને જ કંઈક જાદુ કર્યું હોય તેવું લાગે છે. જરૂર આ કોઈ મેલી વિદ્યાનો જાણકાર હશે, આમ દરબાર વિચાર કરે છે. હવે તે તળાવમાં ઘોડીને પાણી પાઈને ઘેર ચાલ્યા જાય છે. સવાર પડતા જ દરબાર જ્યાં દંગા નાખ્યા હતા ને ત્યાં આવીને ઊભા છે અને કહે છે કે અરે તમે કોણ છો. ત્યારે ચાહલો ભૂવો કહે છે કે અમે કાંધ ગામના રહેવાસી છીએ, મારું નામ ચાહલો છે. કાલે સંધ્યા સમયે અહીં ધૂપ કરી માતાને કોણ જમાડતું હતું. દરબાર, એ હું હતો, સાનો ધૂપ હતો, એ તો મારી મેલડી માતાનું નામ સ્મરણ કરતો હતો અને હું ધૂપ કરતો હતો અને માને જમાડવાનો સમય થયો હતો. તારી મેલડીના ડાક ડમર ધરતી પર વાગે અને ધૂપનો ધુવાણો જ્યાં ઉપર જાય ત્યાં આભા મંડળ રચાય અને તેમાં માં મેલડી રમે, આવી બળું કે તારી માં મેલડી છે. દરબાર, અમને કંઈ ખબર નથી, કાલે હું સંધ્યા ટાણે અહીંથી નીકળ્યો હતો અને તું હાથમાં માળા લઈને બેઠો બેઠો માનું ભજન કરતો હતો અને મેં જ્યાં આભમાં નજર કરી તો આભમાં નોબતું વાગતી હતી અને આભમાં જાગ જમાડ થતી હતી. મને વિશ્વાસ આવતો નથી કે તું આજે મને જે કહે છે એ માતા છે કે કોઈ જાદુગર છે. બાપુ, એ તો મારી માતા મેલડી જ હશે. ત્યારે બાપુ કહે છે કે જોઈ લઉં તારી મેલડીને, જો તે સાચી હોય. અરે દરબાર, અમારા પર કલંક સાને લગાડો છો, અમને જે કહેવું હોય એટલું કહી દેજો,
પણ અમારી દેવીને કંઈ ન કહેશો દરબાર? ના ના, આજે તો તારી દેવીને મારે જોવી છે. તો લઈ આવો નળિયું અને સળગાવો લાકડા અને કરો ગુગળનો ધૂપ. પણ દરબાર, પછી તમારા વિઠલા પર ગામમાં અંજળ પાણી રહેશે નહીં હો. ઘેર પૂછવું હોય તો પૂછતા આવો કે હું મેલડીને જોવા જાઉં છું. ચાહલા સાંભળ, આ તળાવનું પાણી ખારું છે, એને મીઠું કરવું છે. એ તો મીઠું થઈ ગયું છે, મારી દેવીએ આવતા વેત જ તેને મીઠું કરી દીધું છે. તમારે પાણી પીવું હોય તો પાણી પી આવો. ચાહલો ભૂવો કહે છે કે હવે શું પૂછવું છે તમારે મારી દેવીને? જો તારી દેવી સાચી હોય, હું વિઠલા પરનો ધણી અને મારા ઘરમાં જે મારી પત્ની છે તે કઈ નાતે છે તે માતાને પૂછીજો, તો તારી મેલડી સાચી. ચાહલા દરબાર માનતા નથી. ત્યાં તો ચાહલાના મુખમાંથી ખંભા ખંભાના ખંકારા થાય છે. હું ચાહલાની દેવી બોલું છું દરબાર, હું મેલડી બોલું છું. બાંધી મુઠી રાખો દરબાર, નાતમાં ક્યાંય ઊભું રહેવા જેવું રહેશે નહીં. તો સાંભળ દરબાર, જગતને જાણ હશે કે તે રાજપૂતાણી છે, પણ હું મેલડી બોલું છું કે એ એક દેવી પૂજકની કુળની દીકરી છે. આટલું માં બોલ્યા ત્યાં તો દરબાર આભો બની ગયો. હવે તેને ભૂલ સમજાઈ ગઈ અને માથાની પાઘડી ઉતારી અને તેને ચાહલા ભૂવા પાસે મૂકી અને તેના પગમાં પડી ગયું. માડી મને માફ કર માં, મારી ભૂલ થઈ ગઈ, મેં તારા પારખા કર્યા. ત્યારે માં કહે છે, જા, આ તારી વિઠલા પરની વાડીને હું સોળે કળાએ કરી દઈશ. મારું તું રોજ નામ સ્મરણ અને ભજન કરજે તો હું તને માફ કરું. આજે હું તને જવા દઉં છું. હવે દરબાર જાય છે અને ચાહલો પણ પોતાની વસ્તીને છેલ્લા રામ રામ કહી હવે તે હળવદના રસ્તે જાય છે. અને તેનો કબીલો વિરમ ગામના તળાવે પડાવ નાખીને મજૂરી કામ કરે છે. ગયું છે માનું ભજન, માનું ધૂપ તેની યાદ આવતા નથી. એવી માની મોહ માયામાં તે જકડાઈ ગયો છે. હવે મેલડી દેવ તેના મઢમાં બેઠી બેઠી વિચાર કરે છે કે મારો ચાહલો મને ભૂલી ગયો કે કેમ. મેં તેને રસ્તો બતાવ્યો, મેં તેને મીઠો રોટલો આપ્યો, તે જમ્યો, પણ મને જમાડતા તે ભૂલી ગયો બાપ. હવે કરંડિયાની દેવી વિચાર કરે છે, તે મારા વચનને ભૂલી ગયો છે. આજે 12 મહિના થવા આવ્યા છે, મને ઓસિયાળી મૂકીને ચાલ્યો ગયો છે. આમ આજ યાદ કરશે, કાલ યાદ કરશે, એમ કરતા કરતા 1 વર્ષ ઉપરનો હવે સમય થઈ ગયો છે. માં તેના દીકરાની રાહ જુએ છે કે ક્યારે કાંધના સીમાડે મારો ચાહલો આવે. પણ આ બાજુ ચાહલાને કાંધનો સીમાડો યાદ આવતો નથી. તે હવે હળવદની હાટડીએ 5 જણામાં પૂછતો થઈ ગયો છે. તેના વેપાર ધંધા વધી ગયા છે. હવે 1 વખતની વાત છે, માં ભગવતી દેવી તેના મઢમાંથી હવે બહાર નીકળે છે અને કાંધના પાદરમાં આવે છે. ચૈત્ર મહિનાના નોરતાના દિવસો છે. માં ઓસિયાળી બની છે, બધે જ ડાક ડમર વાગે છે, પણ ચાહલાનો મઢ સૂનો છે. માં હવે પાદરમાંથી ઉડણ બનીને જ્યાં ચાહલો સૂતો હતો ત્યાં આવીને તેના ખાટલા પરથી તેને નીચે પછાડે છે. હવે પછડાટથી ચાહલાનું પ્રાણ પંખેરું ઉડી જવાની તૈયારીમાં છે. હવે ચાહલાને માં યાદ આવે છે કે મારી દેવી સિવાય મને કોઈ મારે નહીં, બીજા કોઈની આ તાકાત નથી. 1 દિવસ, 2 દિવસ અને 3જો દિવસ થયો. હવે ચાહલો પડ્યો છે, કોઈ દવા કે કોઈ વસ્તુ કામ આવતી નથી. અને 3જે દિવસે ચાહલાને જમના તેડા આવ્યા છે. હવે હું કાંધ કેમ પહોંચું? હે દેવી, તું મને યાદ આવી, પણ હવે મોડું થઈ ગયું છે. તારા વચનને હું ભૂલી ગયો છું માડી, પણ તે તારા વચનને પાડી બતાવ્યું માં. તે કીધું હતું ને કે ચાહલા તું ભૂલશે, પણ હું મેલડી નહીં ભૂલું માં, મને માફ કર માં, હવે મને વિદાય આપ. હવે ચાહલાની નાળો તૂટવા લાગી છે. ત્યાં તેની બાજુમાં એક મજૂર હતો, તેને તે કહે છે કે અરે ભાઈ, તું જલ્દી હું કહું તેમ કર, એક કાગળ લઈને લખ કે કાંધમાં મારી માં છે, તે મારી માને તું કાગળ આપજે કે તારો ચાહલો હળવદમાં રોકાણો અને હળવદમાં જ મરાણો છે, મારું મોત હવે નજીક છે, તું અહીંથી જલ્દી નીકળી જા અને 3જે દિવસે જઈને માં કરંડિયાવાડીને આ કાગળ આપજે. આમ કાગળ હાથમાં આપતા જ ચાહલાનું પ્રાણ પંખેડું ઉડી ગયું.
હવે આ મજૂર મારતે ઘોડે કાંધના પાદરમાં આવે છે. કાંધના પાદરમાં આવીને જુએ છે તો સામે એક ધોળા છૂટા વાળ ઉગતા હોય અને કેળ જેની વાંકી વળી ગઈ છે અને હાથમાં લાકડી પકડી છે, તેનું શરીર ધ્રુજે છે એવા એક ડોસીમાં ઊભા છે. મજૂર તેને પૂછે છે કે માળી, ચાહલાનું ઘર ક્યાં છે? ત્યારે માળી કહે છે કે એની મા તો હું જ છું. આજ માતા મેલડી ડોસીમાના રૂપમાં આવીને ઊભા છે, એ મારો જ દીકરો છે. આ મેલો કાગળ હું લઈને આવ્યો છું, તે હવે ગુજરી ગયો છે. અરે મારો ચાહલો, મા મેલડી એટલું જ કહે છે. ત્યારે તે મજૂરને કહે છે કે સાંભળ બાપ, આજથી હું 12મે દિવસે હળવદમાં આવીશ, ત્યારે ઢોલ વગડાવીને સાદ પડાવજે અને તારા દરબારને કહેજે કે મારે આખા હળવદને ધુવાણા બંધ જમાડવું છે. હવે કાંધના દેવી મા મેલડી મઢમાં બેઠા બેઠા રડે છે. અરે મારો ચાહલો, હવે મને નહીં મળે, આ તો પેઢીની કમાણી હોય ને, તો જ મા ગોતતી આવે છે. હવે 12મે દિવસે ઉડણ બનીને મા હળવદના દરબાર પાસે જઈને ડોસીના રૂપમાં કહે છે કે દરબાર, હું જાહલાની માતા બોલું છું. હું મારા જાહલાનું વટક વાળવા આવી છું. જો તમારી રજા હોય તો આજે મારે આખા હળવદને ધુવાણા બંધ જમાડવું છે. મારે આજે 12 દિવસે તેનું 12મું કરવું છે. હવે હળવદના દરબાર હા પાડે છે. ત્યારે 12મે દિવસે ડોસીમાં બધાને જમાડે છે. બધા વિચાર કરે છે કે આ ડોસીમાં આવા આખું હળવદને કેમ જમાડે, કોઈને માન્યમાં આવતું નથી. હવે હળવદના પાદરમાં ગાડાની લાઈનો હાલી આવે છે. ગામના માણસો ગાડાને જોઈ રહ્યા છે. ગાડાના બળદ પણ રૂડા રૂપાળા છે અને ગાડા શણગારેલા છે. આવું ક્યારેય કોઈએ જોયું નથી. હવે ડોસીમાં ત્યાં ઊભા છે. હવે એક ગાડામાં ઘઉં છે, એક ગાડામાં ગોળના ભીલા છે અને એક ગાડામાં ઘીના દેગડા છે. આવી આવી વસ્તુ ભરેલા ગાડા ચાલ્યા આવે છે. ઉતારો ઉતારો બાપ, અહીંયા ગાડા ઉતારો, રસોઈયા આવ્યા છે, ચૂલા ધમધમે છે અને મીઠા પકવાન રંધાય છે. ત્યારે ડોસીમાં કહે છે કે જોજો હો, મીઠાસમાં કોઈ કમી ન રહે, મારા ચાહલાનું મોત મીઠું કરવા હું આવી છું બાપ. હવે હળવદના રસોડામાં આ ડોસી આટા મારે છે. માતા મેલડી ડોસીમાના રૂપમાં ફરે છે. મારા ચાહલાનો દાડો મારે ઉજળો કરવો છે. મારા ચાહલાએ મને ઉજળી કરી છે. હું આજે ચાહલાને ઉજળો કરવા આવી છું. રસોડામાં લાડવાની ચોકીઓ ભરાય છે અને હળવદના સીમાડે ચોખ્ખા ઘીની સુગંધ ફેલાણી છે. બધા જોઈ રહ્યા છે. હવે બધા જમતા જાય છે. માં કહે છે કે જમીને તમે મારા ચાહલાને આશીર્વાદ આપજો કે સ્વર્ગમાં મારો ચાહલો ઉજળો થાય. હવે માં મીલડી કહે છે કે અરે ચાહલા, આજ દિવસ તું મને રોજ જમાડતો હતો ને દીકરા, હવે તું તૃપ્ત થયો હોય તો મને મેલડીને છૂટી કર બાપ, એટલે તારા અને મારા લેણા અહીં પૂરા થાય. હવે આખા હળવદે જમી લીધું ત્યારે જે જગ્યાએ ચાહલાને દાહ દીધો હતો તેની પર માં મેલડીએ હાથ ફેરવીને માં ત્યાં અંતર ધ્યાન થઈ જાય છે. આખું ગામ જોતું રહી જાય છે કે ડોસીમાં ક્યાં ગયા, કોઈને કંઈ ખબર પડતી નથી. હવે જે કાંધના પાદરમાં ચાહલો દીકરો ડાક વગાડે છે અને માં આકાશમાં રમતી હતી, જે આભા મંડળ રચાતું હતું તે હવે સપનું બની જાય છે. હવે કરંડિયાની કાળી નાગણી રૂપ બદલીને ડોસીમાંથી કાળી નાગણી બની જાય છે અને હળવે હળવે મઢના પાલખમાં સમાઈ જાય છે અને કરંડિયાના દીવાની જ્યોત પણ ધીમે ધીમે ચાકી પડવા લાગે છે, કેમ કે આજે ચાહલો પણ ચાખો પડી ગયો છે. તો આવી ભગવતી માં મેલડીને ઘણી ઘણી ખમ્મા હો, માં તને ઘણી ઘણી ખમ્મા હો. તો બોલો મેલડી માત કી જય.